તો મંતવ્ય ન્યૂઝમાં બ્રેકિંગ ન્યૂઝ. રાઠવા સમાજે છોટાઉદેપુર બંધનું એલાન આપ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં આદિવાસીઓ હવે ગાંધીનગર પહોંચ્યા. જી હા, ગઈકાલે જે દ્રશ્યો જોવા મળ્યા હતા છોટાઉદેપુરમાં અને ત્યારબાદ દાહોદ ગોધરા તમામ જગ્યાએ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અત્યારે આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા છે. તો આદિવાસી પ્રમાણપત્રોનો મુદ્દો ગાંધીનગરમાં ગુંજ્યો છે. તો રાઠવા સમાજે છોટાઉદેપુર બંધનું એલાન આપ્યું હતું અને હવે તમામ આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિરેન. વિરેન, ગાંધીનગરમાં અત્યારે કેવા દ્રશ્યો, સૌથી પહેલા એ બતાવશો. જી જી, ચોક્કસ. જે પ્રમાણે આદિવાસીઓ જે સાચા પ્રમાણપત્રો ને લઈને, અરે માફ કરશો, ખોટા પ્રમાણપત્રો જે રદ કરવાની માંગ હતી તેને લઈને કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. આજે તેમના સમર્થનમાં વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાંથી ખૂબ જ આદિવાસી અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. વાત કરવામાં આવતી એક નવી રીત કહી શકાય કે જે વિરોધ કરવાની છે, પોતાના જે આદિવાસીઓની જે રણનીતિ કહેવાય એ રીતે પોતાની સંસ્કૃતિને સાથે રાખીને તેઓ વિરોધ કરી રહ્યા છે. આપણી સાથે ઉપસ્થિત છે એક પૂર્વ સાંસદ રાઠવા સાહેબ, આપણે વાત કરીશું. રાઠવા સાહેબ, જે પ્રમાણે સમજીભાઈ વાત કરવામાં આવે તો જે પ્રકારે આજે એક નવી રીત તમે અપનાવી છે, પોતાની સંસ્કૃતિ સાથે વિરોધ કરવાની કેવી રીતે કહી શકાય કે ભાઈ સંસ્કૃતિને બી સાથે વિરોધમાં સાથે રાખો છો? આ જૂઠા આદિવાસી ભરાજા તમારી સંસ્કૃતિ નાશ જ પામવાની છે ને, જૂઠા લોકો અને જૂઠા પ્રમાણપત્રો લઈને બેસી ગયા છે. આદિવાસીઓના નામે નોકરી કરે છે, ધંધા પાણી કરે છે, એ તમામની સામે અમારી માંગ છે કે એમને અમે એમને નોકરી હોદ્દા પરથી દૂર કરો, સજા દંડ થવી જોઈએ. અને આ લડત જો ગુજરાતમાં પૂરી નહીં થાય તો અમે દિલ્હી સુધી લડવા પૂરા દેશ આદિવાસી અમે એકઠા થઈ અને જબરજસ્ત લડાઈ આપી, પણ સરકારને અમે છોડવાના નથી. કયા કયા જિલ્લામાંથી આજે આદિવાસીઓ અહીંયા પહોંચ્યા છે? આજે 4-5 જિલ્લાના આદિવાસીઓ અહીંયા આવેલા છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સાબરકાંઠા. ચોક્કસ ત્યાંથી જો આવી રહ્યા છે, હજુ બીજા જિલ્લામાંથી આદિવાસીઓ આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો જે પ્રમાણે તમારી માંગ છે ખોટા આદિવાસીઓને જે પ્રમાણપત્ર રદ કરવાની, કેટલા દિવસથી આપણે આંદોલન કરી રહ્યા છે, ઘણા ધારાસભ્યો એ સમર્થન આપ્યું છે, પરંતુ સરકારના 4 દિવસથી અમારું આંદોલન છે અને આ આંદોલન અમે જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે અને પૂરા દેશ કા આદિવાસી હમ દિલ્હીમાં જાકે લડેંગે. ચોક્કસ, જ્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તમારી તૈયારી કે જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય ના લે તમારા તરફી ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશો? રાજુભાઈ, જે વાત કરવામાં આવે તો 17 દિવસથી આંદોલન આપણે કરી રહ્યા છીએ, સરકાર તરફથી કોઈ આવ્યું છે તમને સાંત્વના આપવા? ના, એ સરકાર તરફથી હજી અમારી પાસે કોઈ નથી આવ્યું. પરમ દિવસે અમે ગઈકાલે કે પરમ દિવસે ગણપતભાઈ વસાવાની પ્રેસ કોન્ફરન્સ દેખી હતી. ગણપતભાઈ વસાવા કહે છે કે ભાઈ અમે ખોટા કોઈને ભરાવા નહીં દઈએ. અમારું એમ કેવું છે કે છેલ્લા 2 વર્ષ પહેલાં તમે જ્યારે કાયદો પસાર કર્યો અને એની અંદર એવી જોગવાઈ કરી કે ખોટા પ્રમાણપત્ર લેનાર અને આપનાર બંનેને સજા કરવામાં આવશે અને જેને લાભ લીધો છે પરત લેવામાં આવશે. અત્યાર સુધી હું એમને પૂછવા માંગુ છું આ ગુજરાત સરકારને, રૂપાણી સાહેબને અને ગણપતભાઈ વસાવાને કે તમે કયા એક દાખલો એવો બતાવો કે ચાલુ નોકરીવાળા બોગસ પ્રમાણપત્રવાળા તમે પાછો ખેંચ્યો હોય અને એકને સજા કરી હોય, એક પણ વ્યક્તિને તમે સજા નથી કરી અને અમને લોલીપોપ નથી પકડાવો. આદિવાસી હવે લોલીપોપ નહીં પકડે. ચોક્કસ, આદિવાસી હવે લોલીપોપ નહીં પકડે. જે પ્રમાણે અહીંયા પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે નીચેના 15 ઉમેદવારો જે છે જીપીએસસીમાં ક્લાસ 1 અને 2 જાતિ પ્રમાણપત્ર કાર્યવાહી હેઠળ હતા અને તેમણે પ્રમાણપત્રોની ચકાસણી ક્યારે પૂર્ણ થવાની હતી તેની એક વિગત આપવામાં આવી છે. આદિવાસી સમાજની જે વિશ્લેષણ સમિતિ તેમણે બારીકાઈથી આ નજર રાખી રહી છે. લગભગ 15 જેટલા નામો છે, એ 15 એ 15 ખોટી રીતે ખોટા પ્રમાણપત્રથી જે અધિકારી બની ગયા છે તેમને જે અધિકારી પદ છે તેમની માંથી બરતરફ કરવામાં આવે તેવી પણ તેમની માંગણી. લગભગ 15 જેટલા નામો છે અને આ 15 એ 15 નામોની જે બરતરફ કરવામાં આવે સરકારમાંથી તેવી તેમની માંગ છે. આપણે વાત કરીશું રાજુભાઈ, જે રીતે આ 15 નામો લખવામાં આવ્યા છે, 15 કઈ જગ્યાએ અધિકારીઓ બેઠા છે તેમને રદ કરવાની માંગ છે? આજે ગલચર પ્રિયંક કુમાર હમીરભાઈ છે એ વ્યક્તિએ જે મસવાડી પોચ અનુસૂચિત જનજાતિનો દાખલો હોય છે એના આધારે જે રબારી ભરવા ચારણને આપવામાં આવે છે મસવાડી પોચ, એ મસવાડી પોચ પોતે પણ ફેક ડોક્યુમેન્ટ છે, ખોટો છે. અને આ ગલચર પ્રિયાંક કુમારે એક નહીં, વિશ્લેષણ સમિતિમાં એક નહીં, 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં 6 7 8 9 અને 10 મસવાડી પોચ રજૂ કરી છે. એ 10 મસવાડી પોચ રજૂ કરનાર એના 10 નેસડા ભાઈ માણસ રહેતો હતો.
આવા ફેક ડોક્યુમેન્ટ અને વિશ્લેષણ સમિતિમાં આપ્યા છે અને આ ભ્રષ્ટાચારી વિશ્લેષણ સમિતિના અધિકારીઓ જેમાં આઈએએસ પણ છે અને બીજા અધિકારીઓ છે આ પ્રિયાંક ગલચરને હજુ સુધી ડેપ્યુટી કલેક્ટરમાં ચાલુ રાખ્યો છે અને આ પ્રિયાંક ગલચર અત્યારે યુપીએસસી આદિવાસીના પ્રમાણપત્ર પાસ કરે છે મારું એમ કહેવું છે અમારી સાથે જોડાયા વાતચીત કરી ખાસ લોકો સાથે આપ વાતચીત કરી રહ્યા છો તે બદલ આપનો આભાર તો પોતાના જ પરંપરાગત વસ્ત્રોમાં અહીંયા આદિવાસીઓ ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે સૌથી મહત્વની વાત તો એ છે કે જે આદિવાસીઓનો મુદ્દો છે તે હવે ગાંધીનગરમાં ગુંજ્યો છે જી હા કારણ કે રાઠવા સમાજે અગાઉથી જ બંધનું એલાન આપ્યું હતું પરંતુ હવે તેઓ પોતાની માંગને લઈને પોતાના મેસેજને લઈને ગાંધીનગર પહોંચી ગયા છે અને સૌથી મહત્વની વાત એ જ છે કે પરંપરાગત વસ્ત્રોમાં તેઓ અહીં આવ્યા પહોંચ્યા છે અને આ જ પરંપરાગત વસ્ત્રોથી તેઓ ઘણું બધું સૂચવી રહ્યા છે એક મેસેજ પણ આપી રહ્યા છે સરકારને